ચાલો વિદ્યાર્થી મિત્રો આજે સ્ટાન્ડર્ડ સિક્સ્થના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ ટુ ટુ મોચોની વિવિધ એક્ટિવિટીઓ જોઈએ સૌ પ્રથમ આપણે એક્ટિવિટી ટુ જોઈશું તેમાં એક પેરેગ્રાફ આપેલો છે જે પેરેગ્રાફમાં વાક્યો ભેગા થઈ ગયા છે તે વાક્યો સાંભળી વાંચી અને ત્યારબાદ એ પેરેગ્રાફના બંને વાક્યોને આપણે જુદા જુદા કરવાના છે એટલે કે વર્ગીકરણ કરવાનું રહેશે હવે આ પેરેગ્રાફ વાંચીએ અને તેના વાક્યોનું વર્ગીકરણ કરીએ તે પહેલાં આપણે બે વસ્તુ જોઈ લઈએ કે તેમાં આપણને વર્તમાન કાળ અને ભૂતકાળ એવી રીતે બે વાક્યો આપેલા છે હવે વર્તમાન કાળ ઓળખવા માટે કયા શબ્દો આપેલા છે તો તેમાં ટૂબી ક્રિયાપદ છે એમ એઝ આર આવા ટૂબી ક્રિયાપદ આવતા હોય તો તે વાક્ય વર્તમાન કાળનું છે એવું કહી શકીએ તેમજ ક્રિયાપદની પાછળ આઈએનજી લાગેલું હોય તે ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે ત્યારબાદ ભૂતકાળમાં આપણે જોઈએ તો ટૂબીના ક્રિયાપદ વોઝ વેર અથવા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ ઈડી લાગેલું હોય અથવા અમુક અનિયમિત રીતે બનેલા ભૂતકાળના ક્રિયાપદો આપેલા હોઈ શકે તો હવે આપણે પેરેગ્રાફ જોઈએ ટુ ડે ઇઝ ક્રિસમસ તો અહીંયા ઈઝ આપેલું છે જે વર્તમાન કાળનું વાક્ય આપણને દર્શાવે છે ત્યારબાદ નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ તો અહીંયા તમે જોઈ શકશો તો ક્રિયાપદની પાછળ આઈએનજી લાગેલું છે તો તે અહીંયા આપણને જોવા મળે છે વર્તમાન કાળમાં સેલિબ્રેટિંગ ક્રિસમસ બિફોર ટુ મંથસ વી સેલિબ્રેટેડ દિવાલી સેલિબ્રેટેડ તો ત્યાં ક્રિયાપદની પાછળ ઈડી લાગ્યું છે તો અહીં ટુ મંથસ અગોમાં તમે જોઈ શકશો કે સેલિબ્રેટેડ દિવાળી એવું અહીં લખેલું છે તો તેવી રીતે આપણે આ પેરેગ્રાફ વાંચીશું અને તેના આધારે વર્ગીકરણ કરીશું હવે જોઈએ કે આખા પેરેગ્રાફને અંતે વર્ગીકરણ કેવી રીતે થયું છે તો અહીં તમને વર્ગીકરણ કરીને જ આપેલું છે તો નાવમાં કયા કયા શબ્દો આવેલા છે સેલિબ્રેટિંગ ક્રિસમસ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી પ્રિપેરિંગ અ કેક હેલ્પિંગ નેન્સી એન્જોઈંગ ધ મ્યુઝિક ટોકિંગ ટુ યુ તેવી જ રીતે ટુ મંથસ અગો એટલે કે ભૂતકાળ ભૂતકાળમાં તો કે સેલિબ્રેટેડ દિવાળી ડેકોરેટેડ અવર હાઉસ પ્રિપેર્ડ સ્વીટ ડિશિઝ રિસિવ્ડ દિવાલી કાર્ડ્સ પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ હેલ્પડ અસ વિઝિટેડ અસ એન્જોઈડ ફાયર ક્રેકર્સ તો આવી રીતે એક્ટિવિટી ટુ એ કરવાની છે ત્યારબાદ એક્ટિવિટી ટુ બી એ અગાઉ જે એક્ટિવિટી કરી છે તેના જેવી જ છે તેમાં પણ બે ફકરા ભેગા થઈ ગયા છે તે વાક્યો વાંચીને વર્તમાનકાળ અને ભૂતકાળમાં વર્ગીકરણ કરવાના છે તો સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરોમેન્ટ ડે ઓન લાસ્ટ ફિફ્થ જૂન તો ક્રિયાપદમાં પાછળ ઈડી લાગેલું છે તો તે આપણે અહીં લખી શકીએ ત્યારબાદ બીજું વાક્ય છે વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુ ડે સેલિબ્રેટિંગ અહીં તમે જોઈ શકો છો ક્રિયાપદની પાછળ આઈએનજી લાગેલું છે તો તે આપણે અહીં લખીશું તેવી રીતે એક્ટિવિટી ટુ બી પૂરી કરવાની છે હવે આપણે એક્ટિવિટી થ્રી જોઈએ આઈ ચેક ઇટ વન્સ ધેર વોઝ એન એલિફન્ટ વન્સ ધેર વોઝ એન એલિફન્ટ People called him Motu. People called him Motu. What was the name of elephant? Motu was the name of elephant. He had a friend. He had a friend. He was red. He was red. His name was Chotu. His name was Chotu. Both Choto and Motu loved swimming. One day, Motu walked to the river. One day, Motu walked to the river. He entered the water. He enjoyed swimming for a long time. He enjoyed swimming for a long time. Then, Choto also arrived there. He looked at Motu and shouted, Motu! Come out for a minute. Motu answered, Don't disturb me. I will not come out. Let me swim. Chotu shouted again, Come out soon, I say. Motu said, No, I won't. Chotu then shouted and shouted. Motu was angry. He jumped out. Okay, I'm here now. Tell me, what's your problem?

मोटू अँ आपने मोटू तो मोटू वॉज एन एलिफंट मोटू लाउड स्विमिंग मोटू एन्जॉयड स्विमिंग इन द रिवर मोटू वॉज एंग्री छोटू विषय जो है छोटू वॉज अ रेट छोटू ऑल्सो लाउड स्विमिंग छोटू शाउटेड छोटू वॉज सेटिस्फाइड इन द लास्ट છોટું વર સેટિસફાઈડ ઇન ધ એન્ડ આ મુદ્દા એટલા માટે અલગ તારવેલા છે કે આના પરથી આપણે બીજી એક્ટિવિટી કરવાની છે તો શું કરવાનું છે ચાલો આગળ જોઈએ નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખો મોટું વોઝ અ રેટ તો અગાઉ આપણે જોયું મોટું વોઝ એન એલિફન્ટ મોટુ વોઝ નોટ અ રેટ સો ફર્સ્ટ સેન્ટેન્સ ફોલ્સ આવશે તો તેવી રીતે આ સેવન સેન્ટેન્સીસ આપેલા છે આપણને તે ટ્રુ છે કે ફોલ્સ છે તે આપણે લખવાના રહેશે ત્યારબાદ બીજી એક્ટિવિટી આપેલી છે નીચેના વાક્યો કોણ બોલે છે અથવા કોણ બોલી શકે તે લખવાનું છે જો છોટું બોલતો હોય અથવા છોટું એવું વાક્ય બોલી શકતો હોય તો તેની આગળ આપણે સી લખીશું અને જો મોટું બોલતો હોય તો એમ અને બંને બોલી શકતા હોય બંનેને લાગુ પડતા હોય તો સી એમ લખશું ડોન્ટ ડિસ્ટર્બ મી આવું સેન્ટેન્સ કોણ બોલ્યું હતું મોટું તો આપણે અહીં લખશું એમ હી જમ્પડ આઉટ એ વાક્ય કોને લાગુ પડશે મોટું ને તો એમ લખશું તો તેવી રીતે આપેલ સેવન સેન્ટેન્સીસ તમારે પૂરા કરવાના રહેશે ત્યારબાદ એક્ટિવિટી સિક્સ તેમાં અહીં એક બોક્સ આપેલું છે અને અહીંયા તમને વિવિધ શબ્દો આપેલા છે આ શબ્દોમાં તમને ફ્રૂટ્સ જોવા મળશે વેજીટેબલ્સ ફેસ્ટિવલ્સ યુઝફુલ થિંગ્સ આ બધી જ વસ્તુ જોવા મળશે હવે વર્ગીકરણ કઈ રીતે કરવાનું છે કે ભાઈ પહેલું આપ્યું છે બનાના તો બનાના કઈ સિઝનમાં આવશે બનાના તો આવશે મોન્સૂન અને ફ્રૂટ એટલે ફ્રૂટ અને મોન્સૂન આ બોક્સમાં ભેગા થાય છે તો અહીંયા આપણે બનાના લખીશું બીજું એક ઉદાહરણ જોઈએ દાખલા તરીકે ફેન તો ફેનની વધારે જરૂર ક્યારે પડશે સમરમાં અને યુઝફુલ થિંગ્સ હોવાથી આ બોક્સમાં આપણે ફેન લખીશું તો આવી રીતે એક્ટિવિટી સિક્સ કરવાની રહેશે ત્યારબાદ એક્ટિવિટી સેવન જે એક્ટિવિટી ટુ આધારિત આપેલી છે તેમાં પણ તમારે વર્તમાન કાળ અને ભૂતકાળ એ બંનેનું વર્ગીકરણ કરવાનું છે વર્તમાન કાળ હોય તો તેવા વાક્યોની પાછળ નાવ લખવાનું છે અને ભૂતકાળ હોય છે તેવા વાક્યોની પાછળ તમારે બિફોર લખવાનું રહેશે તો પહેલાં આપણને વાક્યો આપેલા છે તેના બે ઉદાહરણ જોઈએ પહેલું ઉદાહરણ જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટર ડે તો અહીંયા ક્રિયાપદની પાછળ ઈડી લાગેલું છે એ માટે આપણે તેની સામે બિફોર લખેલું વાંચી શકીએ છીએ ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સિસ સોરી સેકન્ડ સેન્ટેન્સ મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ અભજન ઇન ધ એસેમ્બલી અહીં તમે જોઈ શકો છો ટુ બી ક્રિયાપદ આર આપેલું છે તેમજ ક્રિયાપદની પાછળ આઈએનજી લાગેલું છે તો તેની સામે નાવ લખેલું જોઈ શકાય છે તો એવી રીતે બાકીના સેન્ટેન્સીસનો અભ્યાસ કર્યા બાદ નીચે આપેલી બ્લેન્ક્સમાં તમારે નાવ આવશે કે બિફોર આવશે એ સેન્ટેન્સ વાંચીને સાચો જવાબ લખવાનો રહેશે ત્યારબાદ અહીં બાજુમાં એક એક્ટિવિટી આપેલી છે તો તેમાં તમને જુદા જુદા સ્પેલિંગ્સ આપેલા છે જે અધૂરા છે તો એ પૂરા કરવા માટે તમારે પાછળ ટી ઈ આર ઈ આર અથવા ઓ આર ત્રણમાંથી એક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય સોરી સેન્ટેન્સ સ્પેલિંગ પૂરો કરવાનો રહેશે તો પહેલું છે ડી ઓ સી ટી તો તેની પાછળ ઓ લગાવવાથી ડોક્ટર એવો સ્પેલિંગ બને છે તો એવી રીતે બાજુમાં જો ટી ઈ એ સી એચ ટીચ તો તેની પાછળ ઇ આર લગાવવાથી ટીચરનો સ્પેલિંગ બનશે તેવી જ રીતે ફોટોગ્રાફર પોટર એન્જિનિયર ઓફિસર વગેરે જેવા સ્પેલિંગ બને છે જે તમારે આ ખાલી જગ્યાઓમાં પૂરવાના છે